વિવાદિત નિવેદન કરનાર અઝહરીને હવે જેલમુક્ત થવા માટે થોડી રાહ જોવાનો વારો આવી શકે તેમ છે, કેમ કે વધુ એક કેસમાં પાસા અંતર્ગત કાર્યવાહી શક્ય છે. મુફ્તી સલમાન અઝહરીને જેલમુક્ત થવા હજુ રાહ જોવી પડશે. મોડાસા કેસમાં જામીન મુક્ત થતાં જ પાસા હેઠળ અટકાયત કરવામાં આવશે. મોડાસા સેશન કોર્ટે મૌલાનાને આપ્યા છે શરતી જામીન. જૂનાગઢ પોલીસ પાસાના કાગળ લઈ પહોંચી સાબરમતી જેલ. જૂનાગઢ પોલીસ પાસા અંતર્ગત વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જશે.